નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિતની સ્વઅધ્યન પોથીમાં ભાગ નંબર બે નું ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની સ્વ અધ્યયન પોથીના ભાગ એ એક અને ભાગ બેના તમામ વિડીયો જે છે એ આપણી ચેનલ ઉપર ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે તો શરૂ કરીએ ચેપ્ટર નંબર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો પ્રશ્ન કે ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે તો બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય ત્રણ અસમરેખ બિંદુ છે એક બે અને ત્રણ તો બે બિંદુમાંથી આ એક આ બે અને આ ત્રણ તો કુલ ત્રણ રેખા જે છે એ પસાર થાય બીજું કે સપ્તકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી હોય તો કે સપ્તકોણમાં વિકર્ણોની સંખ્યા ચૌદ ત્રણ આકૃતિ ચાર પોઈન્ટ એક છે એમાં ખૂણાની સંખ્યા કેટલી તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંથી લે અહીંયા કુલ છ ખૂણા જે છે અહીંયા બને ચોથો પ્રશ્ન એક બહુકોણની બાજુની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો બાજુની આ સંખ્યા બે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા જેટલી છે તો આ બહુકોણના કોણના વિકર્ણોની સંખ્યા કેટલી તો અહીંયા આવશે પાંચ ત્યારબાદ ખાલી જગ્યા પૂરોમાં પાંચમો પ્રશ્ન કે આકૃતિ ચાર પોઈન્ટ બે માં દર્શાવેલા ખૂણાઓમાં સામાન્ય બિંદુઓની સંખ્યા કેટલી તો અહીંયા જે છે એ સામાન્ય બિંદુઓ જે છે એ બધા ખૂણામાં બે બે દર્શાવેલા છે ત્યારબાદ આકૃતિ દર્શાવેલા બે સામાન્ય બિંદુ ખાલી જગ્યા છે તો બે ખૂણાનું સામાન્ય બિંદુ જે છે એ અહીંયા એ છે ત્યારબાદ આકૃતિમાં ખૂણો બી સી એ અને ખૂણો ડી એ બી માં સામાન્ય ભાગ તો બી એ સી એટલે આ ખૂણો ત્યારબાદ ડી એ બી એટલે આ ખૂણો થશે તો આમાં સામાન્ય ભાગ કયો તો અહીંયા બે વખત આવ્યું એનો મતલબ કે કિરણ આ એ બી છે એ એનો સામાન્ય ભાગ છે આઠમો પ્રશ્ન એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી આવી રીતે આ ખૂણો છે બરાબર તો આની ભૂજાની લંબાઈ આપણે આમ વધારીએ તો એના ખૂણાના માપમાં કોઈ ફેરફાર થતો નથી નવ જો રેખા પી ક્યુ સમાંતર રેખા એમ હોય તો રેખાખંડ ખંડ પી ક્યુ ખાલી જગ્યા રેખા એમ તો રેખા પી ક્યુ કે રેખાખંડ ખંડ પી ક્યુ એ બંને રેખા એમને સમાંતર જ હોય દસમો પ્રશ્ન બે રેખાખંડ છેદે તો ખાલી જગ્યા બિંદુમાં છેદે તો કે એક બિંદુમાં છેદે ત્યારબાદ આકૃતિ ચાર પોઈન્ટ પાંચમાં આપેલા બધા રેખાખંડોના નામ લખો તો એ બી બી સી ડી અને ડીઈ ત્યારબાદ બાદ એ ઈ લઈએ આપણે બીથી ડી લઈએ સીથી ઈ લઈએ એ થી સી સી ઈ એ ડી બી ઈ આ બધા રેખાખંડો અહીંયા લખેલા છે ત્યારબાદ આકૃતિ ચાર પોઈન્ટ છ માં કેટલા બિંદુઓ તો કે બે બિંદુઓ એ અને બી ત્યારબાદ તેરમો પ્રશ્ન કે આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં કેટલા બિંદુઓ દર્શાવેલા છે નામ આપો તો પાંચ બિંદુ છે એ બી ડી ઈ અને સી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કે આકૃતિ ચાર પોઈન્ટ સાતમાં કેટલા રેખાખંડ બનશે દરેકના નામ આપો તો આપણે એવી રીતે લઈ શકીએ કે એ થી બી પછી બી થી ડી પછી બી થી એ થી ઈ

So, uno EAD, uno AEF, uno EFD, uno ADE DFC CDE, CDF, BEF, uno BFE, uno EBF, uno FBC, uno FCB, cuno BFC, uno ABC e cuno ACB. આ ખૂણો બને અહીંયા 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 બધા ખૂણાના આપણે અહીંયા પંદર નામ લખેલા છે ત્યારબાદ સોળમો પ્રશ્ન કે આકૃતિ ચાર પોઈન્ટ નવમાં દર્શાવેલ તમામ આકૃતિના બિંદુ અને રેખાખંડના નામ લખો તો પહેલી આકૃતિ બિંદુ એ બીસી રેખાખંડ એસી બીસી અને એ બી બીજી આકૃતિમાં બિંદુઓ એ બીસીડી એ બી બીસી સીડી અને એડી આ ચારે ચાર રેખાખંડો આવે ત્યારબાદ ત્રીજીમાં એ બી સી ડી ઈ પાંચ રેખાખંડ આવશે એ બી બી સી સી ડી ડી ઈ અને એ ઈ અહીંયા છ બિંદુ છે એ બી સી ડી ઈ આર રેખાખંડ જે છે અહીંયા ત્રણ જ મળશે એ બી અને સી ડી અથવા તો ઈ એફ આપણે કહ્યું હોય તો કહી શકાય ત્યારબાદ સત્તરમો પ્રશ્ન પંચકોણ દોરી તેના બધા વિકર્ણો દોરો અને દરેક વિકર્ણોનું નામ લખો તો આપણે આ મુજબ છે ઈ સી અને બી ડી આ એના પાંચ વિકર્ણો છે ત્યારબાદ અહીંયા ચાર પોઈન્ટ દસ માં રેખાખંડ સંખ્યા કેટલી છે તો કે રેખાખંડ સંખ્યા દસ છે ચાર પોઈન્ટ લખી શકાય નહીં તો કેસ વાય પી લખી શકો આ ઝેડ એક્સ વાય લખી શકાય નહીં તો આ ઓપ્શન તમારો આન્સર આવે ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પંચકોણના વિકર્ણોની સંખ્યા ખાલી જગ્યા છે પાંચ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થઈ શકે છે અસંખ્ય ત્યારબાદ સૂચના મુજબ જવાબ આપો આકૃતિ આપેલી છે રેખાખંડના નામ આપવાના છે તો રેખાખંડ બીસી ડીઈ અને એ ઈ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં માં નીચે દર્શાવેલ ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નામ આપો તો અહીંયા ખૂણાઓ છે તો એક બે ને આપણે ત્રણ કહી દઈએ તો ખૂણો એક છે તો સી બી એક અને બે નો સરવાળો એટલે કે ઈ બી સી એક બે ત્રણ નો સરવાળો એ બી સી હવે અહીંયા બી સી બી એ સી ખૂણામાંથી એક માઇનસ કરી નાખો એટલે આ માઇનસ થઈ જાય તો એટલો વધે તો આને શું કહેવાય એ બી ડી ત્યારબાદ સૂચના મુજબ જવાબ આપવાના સાતમો પ્રશ્ન આકૃતિ ચાર પોઈન્ટ ચૌદ પરથી જવાબ આપો બહુકોણના બહુ કોણ ના શિરો બહુકોણની બાજુના નામ એ બી બી સી સીડી એ ડી અને જે આ સી અને આ બીડી છે એ આપેલા બહુકોણના ખાલી જગ્યા કહેવાય તો કે એને વિકર્ણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ચેપ્ટર નંબર ચાર કુમિતિના પાયાના ખ્યાલો એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ